હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. મિત્રો, સૌથી પહેલાં એક વાત આપને જાણ કરી દઉં કે આજે આપણે ચર્ચા કરવાના છીએ કરંટ અફેર્સની 5 સપ્ટેમ્બર 2017. મિત્રો, આજે મેં કરંટ અફેર્સમાં થોડી ડિટેલ એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને ડિટેલ સારી લાગે અને કે એ ડિટેલો વધારે પડતી ડિટેલમાં જવું કે ન જવું તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો. આજનો દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર આખા ભારતની અંદર આપણે ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ, તો એના પાછળના કેટલાક ફેક્ટ્સ છે, જે પોસિબલ ફેક્ટ્સ છે જે આવનારી એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે, તો એ બધા જ ફેક્ટ્સ અહીંયા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આપણું જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે એમાંથી પણ કેટલીક માહિતી આજના દિવસમાં 5 સપ્ટેમ્બરમાં જેટલી માહિતી છે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ માહિતી તમને કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો ચાલો શરૂ કરીએ મિત્રો આજના કરંટ અફેર્સ. સૌથી પહેલાં આપણે સંદેશ ન્યૂઝની શરૂઆત કરીએ છીએ. તો આજે પહેલી જે હેડલાઇન હતી સંદેશ ન્યૂઝની બહુ સારી હતી કે બ્રિક્સ સંમેલન જે હાલમાં ચીનમાં યોજાઈ રહેલો છે. બ્રિક્સ એટલે કે 5 દેશોનો સમૂહ છે મિત્રો, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા. કે ચીન હંમેશાથી પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદ છે એનો ભારત જ્યારે પણ સ્વીરો વિરોધ કરે તો ચાઇના એનો સપોર્ટ ક્યારે નહોતું કરતું, પરંતુ છેવટે અત્યાર હાલ કે ચીનમાં ચાલી રહેલા જે સિયામેન છે, બ્રિક્સ સંમેલનમાં સિયામેન ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એ ડિક્લેરેશનની અંદર કેટલાક આતંકી ગ્રુપ છે એમને નોમિનેટેડ કરવામાં આવે છે કે આ આતંકી ગ્રુપનો 5-5 બ્રિક્સ દેશ સાથે મળીને એમનો સામનો કરશે. અને ભારત જેનો વિરોધ કરતું આવ્યું છે લશ્કરે તોયબા અને જૈશ એ મોહમ્મદ, જે પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ ચલાવી રહ્યા છે, એનો પણ સિયામેન ડિક્લેરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ફાઇનલી ચીને એ લોકોને આતંકી સ્વીકાર કર્યા છે. અને આગળ જઈને આપણે યુનાઇટેડ નેશનની અંદર જે વીટો પાવરનો ઉપયોગ કરીને એ પાકિસ્તાનને બચાવતું આવ્યું છે ચીન, તો હવે આગળ જઈને એ બચાવી નહીં શકે એવું આપણે માની શકીએ છીએ. ત્યારબાદ અગત્યના ન્યૂઝ અહીંયા મૂકેલા છે કે ખૂબ જ અગત્યના ન્યૂઝ છે મિત્રો. આ પહેલી વાર ઇતિહાસમાં બન્યું છે કે કોઈ પણ ક્રિકેટ મેચ હોય છે એ ક્રિકેટ મેચના જે બ્રોડકાસ્ટિંગ રાઇટ હોય છે કે પ્રસારણ અધિકાર માટે સૌથી વધારે બોલી આ વખતે બોલાઈ છે. 16,347 કરોડની બોલી બોલીને આના જે આઈપીએલના 5 વર્ષ માટે, કેટલા વર્ષ માટે મિત્રો, 5 વર્ષ માટે આઈપીએલના જે રાઇટ્સ છે એ સ્ટાર ઇન્ડિયાને મળી ચૂક્યા છે. હવે સોની ટીવી પાસે, પહેલાં જે સ્ટાર રાઇટ હતા સોની ટીવી પાસે હતા, એણે 11,000ની બોલી લગાવી હતી મિત્રો, પરંતુ એના પછી ડાયરેક્ટલી 16,347 કરોડની બોલી બોલાય છે. ઇતિહાસમાં આખા વિશ્વમાં જ્યાં જ્યાં ક્રિકેટ રમાય છે ત્યાં સૌથી વધારે જો રાઇટ્સ માટે પૈસા મળ્યા હોય તો એ આઈપીએલને મળ્યા છે. યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં 1 નંબરનો ક્વેશ્ચન આમાંથી આવશે. નેક્સ્ટ કે અહીંયા ટીચર્સ ડેનું સેલિબ્રેશન છે, તો આપણે એના વિશે ડિટેલમાં પછી વાત કરીશું, પણ હેડલાઇન વિશે ચર્ચા કરીએ કે દેશમાં જે ટીચર્સની 45 લાખ પદ છે એમાંથી 30% તો ખાલી છે. સાથે સાથે જે આપણે ઘણા બધા પ્રયત્નોનો રિવ્યૂ કરતા હોય છે, શિક્ષકોને જે છે ટ્રેનિંગ નથી મળતી વ્યવસ્થિત રીતે, જેથી કરીને સારી રીતે ભણાવી નથી શકતા. અને જો મિત્રો તમને કોઈ એમ પૂછે કે ભણવા માટે એટલે કે આદર્શ શિક્ષણ માટે કઈ કન્ટ્રી સારી, તો આદર્શ શિક્ષણ માટે ફિનલેન્ડ સૌથી વધારે પ્રસિદ્ધ છે. ફિનલેન્ડ એ યાદ રાખજો મિત્રો. સાથે સાથે અહીંયા જે કોલમની અંદર છે કે મધર ટેરેસા ખૂબ જ ચર્ચિત નામ છે મિત્રો, કે 18 વર્ષની વયે જે ઘર છોડીને લોકોની સેવા કરવા માટે નીકળી પડ્યા હતા મધર ટેરેસા, અને એમનો આજના દિવસે નિધન થયું હતું મિત્રો. યાદ રાખજો 5 સપ્ટેમ્બરના દિવસે. તો આ બંને વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીશું કે રાજ્યપાલના હસ્તે આપણા ગુજરાત રાજ્યના 41 શિક્ષકોને રાજ્ય પારિતોષિક ઇનામ મળવાનું છે. અને એવી રીતે રાષ્ટ્રીય એવોર્ડ પણ હોય છે શિક્ષકો માટે, અને સેમ રીતે આપણે રાજ્યની અંદર પણ ઉજવીએ છીએ. હવે આની પ્રોસેસ સમજવા જેવી છે મિત્રો, કે જો આમાં દરેકે દરેક ગમે તે શિક્ષક પોતાની ફાઇલ આપી શકે છે. સૌથી પહેલાં એણે તાલુકા લેવલે ફાઇલ રજૂ કરવી પડે છે, તાલુકામાંથી પછી જિલ્લામાં ફાઇલ જાય છે, અને જિલ્લામાંથી પછી રાજ્ય કક્ષાએ જાય છે. જ્યારે રાજ્ય કક્ષાએ જાય છે ત્યારે પ્રાથમિક અધિકારી જે હોય છે, પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે, એની એક કમિટી બને છે એમના અધ્યક્ષસ્થાને. તો યાદ રાખજો કે આ જે શિક્ષકોને એવોર્ડ આપવા માટે જે કમિટી બનાવવામાં આવે છે એમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે
એ તેમના અધ્યક્ષસ્થાને હોય છે અને પછી એ ફાઇનલી ડિસાઇડ કરે છે કે કોને રાઉન્ડ ભણાવે. અને બીજી એક ક્રાઇટેરિયા ટીચર માટે અહીંયા મૂકેલો છે કે ટીચર જે પણ સબ્જેક્ટ ભણાવે છે એ સબ્જેક્ટનું એ વિષયનું 3 વર્ષનું જે રિઝલ્ટ છે એ 90%થી વધારે હોવું જોઈએ કોન્સ્ટન્ટ, તો અને તો જ તમે એમાં એલિજિબલ છો. તો આ પણ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ છે જે આવનારી એક્ઝામમાં આપણને કામ લાગી શકે. જ્યારે આપણે રાઇટિંગ પોર્શનમાં કંઈક લખતા હોય છે મિત્રો, જ્યારે ગ્રેજ્યુએશન પછીની એક્ઝામ હોય ત્યારે રાઇટિંગ પોર્શન ખૂબ જ ઉપયોગી નીવડે છે. આગળ વાત કરીશું એક BCCI થી સંબંધિત ન્યૂઝ છે કે IPLને સૌથી વધારે નાણાં મળ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણને જે વન ડેમાં જેટલા પૈસા મળે છે એનાથી વધારે IPLમાં પૈસા મળશે. એક મેચ દીઠ આ આંકડા યાદ રાખવાની જરૂર નથી મિત્રો, કંઈ કામ લાગવું નથી. પણ અહીંયા યાદ રાખજો કે સૌથી વધારે જે છે મિલિયનની વાત કરીએ તો IPLને 508 મિલિયન, અને બીજા નંબરે જે છે એ યાદ રાખજો મિત્રો ઇંગ્લિશ ક્રિકેટ જે છે એને મળે છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ આવે છે. એટલે 1, 2, 3 યાદ રાખજો, પહેલા નંબરે IPL, બીજા નંબરે ઇંગ્લિશ ક્રિકેટ ટીમ, આ બંનેને યાદ રાખજો મિત્રો. હવે આજને વાત કરીએ કે આજનો દિવસ 5 સપ્ટેમ્બર આખા ભારતભરમાં આપણે શિક્ષક દિન એટલે કે ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ મિત્રો. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 થયો હતો અને એમનું જે સદગતિ છે 17 એપ્રિલ 1975. અમને ભારત રત્ન પણ મળી ચૂક્યું છે મિત્રો, યાદ રાખજો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. હવે આપણે જે નેશનલ ટીચર્સ ડે છે એ દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવીએ છીએ. કોમોમોરેટેડ કોનો કોમોમોરેટ કે બર્થડે કોનો બર્થડે છે તો મિત્રો એ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો બર્થડે છે. એમના દિવસને યાદગાર બનાવવા માટે આપણે નેશનલ ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ. અહીંયા મિત્રો યાદ રાખજો એ કોમોમોરેટ જે વર્ડ છે એમની એક્ઝામની અંદર જ્યારે સ્પેલિંગો પૂછાવતા હોય છે ત્યારે એ કામ લાગી શકે છે. COMMEMORATE તો કોમોરેટનો મતલબ થાય છે ટુ ડુ સમથિંગ સ્પેશિયલ ઇન ઓર્ડર ટુ રિમેમ્બર એન ઓનર એન ઇમ્પોર્ટન્ટ વે પર્સન ફ્રોમ ધ પાસ્ટ. હવે કહેવાનો મતલબ છે કે આપણે કેવું કંઈક કરવું કે પાસ્ટમાં જે વ્યક્તિએ બહુ સારું કામ કર્યું છે એને યાદ રાખવા માટે, આપણે એને યાદ રાખવા માટે એને બિરદાવવા માટે આપણે કંઈક સારું કરતા હોય છે એને કહેવાય છે કોમોમોરેટ. આગળ વાત કરીશું આ ઓકેશન પર આપણી જે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે એના દ્વારા એક પ્રતિયોગિતા લોન્ચ કરવામાં આવી છે, પ્રકૃતિ ખોજ. હવે આ પ્રકૃતિ ખોજનો જે ઇન્ટેન્શન છે, ઓબ્જેક્ટિવ જે છે એ છે કે આપણે સ્ટુડન્ટની અંદર સ્કૂલ ચિલ્ડ્રન છે એમની અંદર સાયન્સ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટનો લગતે જે સાયન્સ છે એની અંદર જાગૃતતા ફેલાવવી, એમાં ઇન્ટરેસ્ટ લાવવો બાળકોનો. આગળ વાત કરીશું કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે 5 સપ્ટેમ્બર 1888 થિરુતાની મદ્રાસ પ્રેસિડેન્સી ઓફ ધ બ્રિટિશમાં એમનો જન્મ થયો હતો, કે જ્યાં જગ્યાએ જન્મ થયો હતો હાલમાં એને આપણે તમિલનાડુ તરીકે ઓળખીએ છીએ. એક સારા એવા ઇન્ડિયન ફિલોસોફર હતા, એમણે બહુ સારી બુકો લખી હતી રિલિજન ઉપર અને ફિલોસોફી ઉપર. એમણે ખૂબ જ 20th સેન્ચુરીમાં બહુ સારા વક્તા અને બહુ સારા લેખક તરીકે જાણીતા હતા. આગળ વાત કરીશું કે આપણા દેશના જો પહેલા વાઇસ પ્રેસિડેન્ટ કહેવામાં આવે તો પહેલા વાઇસ પ્રેસિડેન્ટ હતા એ હતા ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, જે 1952માં આપણા વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા, ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા અને 1962 સુધી રહ્યા હતા. ત્યારબાદ આપણા જે બીજા પ્રેસિડેન્ટની વાત કરીએ, બીજા રાષ્ટ્રપતિ જે છે એ પણ આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા. ક્યાંથી ક્યાં દરમિયાન તો 1962 થી 1967ની અંદર જ્યારે એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા 1962ની અંદર, તો એમના જે સ્ટુડન્ટ હતા એમની જે પણ અત્યાર સુધી સિદ્ધિઓ હતી એને મેમોરેટ કરવા માટે જે છે એમણે રાધાકૃષ્ણન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. બીજી એ રોચક વાત યાદ રાખજો કે આપણે જે ફર્સ્ટ ભારત રત્ન આપવામાં આવ્યો હતો એ ફર્સ્ટ ભારત રત્ન આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની સાથે સાથે શ્રી રાજગોપાલાચારી સાયન્ટિસ્ટ સીવી રામન એમને પણ સાથે સાથે આપવામાં આવ્યો હતો મિત્રો. તો આ 3 વ્યક્તિઓ જે ભારત રત્ન સીવી રામન, શ્રી રાજગોપાલાચારી એન્ડ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ત્રણેયને આપણે 1900 વાત કરીએ તો કે આપણે એને ભારત રત્ન આપ્યો હતો. ત્યારબાદ વાત કરીશું કે રાધાકૃષ્ણ સર્વપલ્લીને 1963ની અંદર બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું સન્માન પણ એવોર્ડ મળી ચૂકેલું છે. સૌથી પહેલો ટીચર્સ ડે છે 1962ના દિવસે ઉજવવામાં આવે છે સર્વપલ્લી રાધાકૃષ્ણના નામ પર. એમના ટીચરોએ એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા, એમની એક્ટિવિટીને બિરદાવવા માટે રાધાકૃષ્ણ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ રાધાકૃષ્ણ એટલા મહાન વ્યક્તિ હતા કે એમણે આ રાધાકૃષ્ણ ડેની જગ્યાએ એમણે એવું સજેશન આપ્યું કે તમે રાધાકૃષ્ણ ડે નહીં પરંતુ
ટીચર્સ ડે ઉજવો 5 સપ્ટેમ્બરને, તો મને વધારે સારું લાગશે. અને ત્યારબાદ દર વર્ષે 1962 પછી 5 સપ્ટેમ્બરે ટીચર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, નેશનલ ટીચર્સ ડે. હવે નેશનલ ટીચર્સ ડેની વાત કરીએ તો 100થી પણ વધારે કન્ટ્રીની અંદર ટીચર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. તો એવી રીતે યુનાઇટેડ નેશન દ્વારા પણ એક વર્લ્ડ ટીચર્સ ડેની જાહેરાત કરવામાં આવી છે, કરાવેલી છે. વર્લ્ડ ટીચર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓક્ટોબર 5ના દિવસે. મિત્રો યાદ રાખજો, ઓક્ટોબર 5 ગાંધી જયંતિના 3 દિવસ પછી. મિત્રો અંદર વર્ષે ક્યારથી ઉજવવામાં આવે છે? તો આની શરૂઆત 1994થી કરવામાં આવી હતી. હવે વાત કરીશું કે આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ, હાલ આપણે વાઇસ પ્રેસિડેન્ટ, સૌથી પહેલાં વાઇસ પ્રેસિડેન્ટની વાત કરી. અત્યાર હાલ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમ વેંકૈયા નાયડુ, જે છે 2016ના નેશનલ એવોર્ડ ટીચર્સ એમણે આપ્યા છે. અને આમ નેશનલ ટીચર્સ એવોર્ડ ડે એ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે આપવામાં આવેલા છે એમને. અને સાથે સાથે એમણે દીક્ષા પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. આ દીક્ષા પોર્ટલ શું છે મિત્રો? તો નેશનલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ટીચર્સ, જે આપણા દેશના જેટલા પણ ટીચરો છે, જો એમને સારી રીતે બોલવાની ક્ષમતા હોય, સારી રીતે ભણાઈ શકતા હોય, તો પોતાનો વિડીયો બનાવીને મોકલી શકે છે. અને જો આ દીક્ષા પોર્ટલવાળાને સારું લાગશે તો એમનો વિડીયો પણ એ દીક્ષા પોર્ટલમાં આવી જશે. નેક્સ્ટ આગળ વાત કરીશું કે આ જે નેશનલ એવોર્ડ આપવામાં આવે છે ટીચરને, નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ, એની અંદર શું આપવામાં આવે છે? એક સિલ્વર મેડલ હોય છે, સિલ્વર મેડલ, સર્ટિફિકેટ, અને જે 50,000નું એવોર્ડ મની આપવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આ એવોર્ડ મનીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મેડલ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. યાદ રાખજો કયું મેડલ આપવામાં આવે, સિલ્વર મેડલ, અને 50,000નું ઇનામ પ્રાઇઝ આપવામાં આવે છે. હવે આપણું જે લો રિફોર્મ્સ થયું છે, લેબર મિનિસ્ટ્રી જે છે આપણી, એમણે નવો એક કાયદો લઈને આવી રહ્યા છે મિત્રો, કે 38 લેબર એક્ટ બાય ફ્રેમિંગ 4 લેબર કોડ. આપણે શું કરીએ છીએ, આપણી પાસે 38 લેબર એક્ટ છે, એને આપણે ખતમ કરી દેવાના છે. એની જગ્યાએ માત્ર ને માત્ર કેટલા લાવવાના છે? 4 લેબર કોડ લાવવાના છે. એક કોડ ઓન વેજીસ, બીજું છે કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સાથે આપણા જે કોડ હોવા જોઈએ, કઈ રીતે એ લોકોએ વેજીસ કેવું આપવું જોઈએ, ના આપવું જોઈએ, એ બધી વસ્તુ વાત કરી. એટલે કે કોડિંગ કરવામાં આવશે મિત્રો. કોડ ઓન સોશિયલ સિક્યોરિટી કેવી આપવી, અને કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન. એટલે આ 4 મેઇન ઇન્ટેન્શન દ્વારા, 4 ને લગતા કોડ બનાવવામાં આવશે, અને કોડ એ જ કાનૂન હશે મિત્રો. હવે વાત કરીએ કે કયા કયા મેઇન જે છે, આ જે વેજ બિલ છે, કોડ ઓન વેજ બિલ 2017 જે છે, કયા કયા જે લો છે એના પહેલાંના, એ લોકોને સબસ્યુમ કરે, એટલે મતલબ રિપીલ કરી નાખશે, ખતમ કરી નાખશે. તો એ ક્યારે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે? તો પણ યાદ રાખજો, 10 ઓગસ્ટ 2017ના રોજ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. અને 4 એક્ઝિસ્ટિંગ લોને છે એ ખતમ કરી નાખશે. એક છે મિનિમમ વેજીસ એક્ટ 1948, આઝાદીના 1 વર્ષ પછી જ્યારે બનાવવામાં આવ્યો હતો. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, આઝાદીના પહેલાં. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965ની અંદર. અને ઇક્વલ રિન્યુમરેશન એક્ટ 1976. આ જે ચારે ચાર 1948, 1936, 1965 અને 1976ની અંદર બનેલા ચારે કે ચારે આ કોડને, જે લો છે એને ઝૂમ કરીને, સબઝ્યુમ કરીને, એટલે કે રિપીલ કરીને, ખતમ કરીને એક કોડ અવસ્થિત, કોડ ઓન વેજીસ બિલ 2017 અસ્તિત્વમાં આવવાનું છે મિત્રો. આફ્ટર ધ એનેક્ટમેન્ટ ઓફ ધ કોડ ઓન વેજીસ, ઓલ ધીસ 4 એક્ટ વિલ બી ગેટ રિપીલ. જ્યારે પણ આ કાયદો બની જશે ત્યારે આ રિપીલ થઈ શકે છે. હવે કોન્સેપ્ટ ઓફ ધ સ્ટેચ્યુટરી નેશનલ મિનિમમ વેજીસ જે છે, કે દેશનું મિનિમમ વેજીસ કેટલું હોવું જોઈએ, એ જિયોગ્રાફિકલ એરિયા પર બાઇન્ડ થશે. દેટ કોઈ પણ ગવર્મેન્ટ જે છે, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ નેશનલ મિનિમમ વેજીસ ડિક્લેર કરશે, તો કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એને અફેક્ટ નહીં કરી શકે. નો સ્ટેટ ગવર્મેન્ટ ફિક્સ ધ મિનિમમ વેજીસ બિલો, એટલે કે જેટલું ફિક્સ કરવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, એના કરતાં ઓછું નહીં હોઈ શકે. આગળ વાત કરીશું મિત્રો કે આ જે કોડ છે, જે કોડ ઓન વેજીસ બિલ 2017, આવનારી એક્ઝામમાં ખૂબ સારી રીતે પૂછાશે મિત્રો, યાદ રાખજો. એ શું કહે છે કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પણ કોઈ પણ મિનિમમ વેજીસ બનાવશે, તો એના પહેલાં, એ નેશનલ મિનિમમ વેજ બનાવતા પહેલાં સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડનું સજેશન લેશે. અલગ અલગ જે એમ્પ્લોયર્સ છે, એટલે કે જે મજદૂર સંઘ ને બધા હોય છે, એમનું સજેશન લેશે. અને સાથે સાથે જે રોજગાર આપે છે એમ્પ્લોયીસ, જે કામ કરે, એમનું સજેશન લેશે. અને એના પછી એક કોડ બનાવવામાં આવશે, એક મિકેનિઝમ બનાવવામાં આવશે, જેના આધારે નેશનલ મિનિમમ વેજ બિલ ડિસાઇડ કરવામાં આવશે. હવે આગળ વાત કરીશું કે અરુણાચલ પ્રદેશના સમાચાર છે, ખૂબ જ ચર્ચામાં રહેલું છે અરુણાચલ પ્રદેશ, એના જે હેલ્થ અને ફેમિલી વેલફેર મિનિસ્ટર જે છે જોમડે કેના, એમનું સદગતિ થઈ છે મિત્રો.
એ ગુવાહાટીની અંદર. ત્યારબાદ આગળ વાત કરીશું કે આપણે અરુણાચલ પ્રદેશ જાણી લઈએ, કારણ કે અત્યારે હાલ જે છે ચાઇના, ભૂટાન અને ઇન્ડિયા વચ્ચે બહુ જબરદસ્ત ટેન્સ હતું અને એની સાથે અરુણાચલ પ્રદેશ કંઈ ને ક્યાંક ને ક્યાંકની બાઉન્ડ્રી સરકાર સંકળાયેલી છે ચાઇના અને નેપાળ ભૂટાન સાથે. એટલા માટે આપણે અરુણાચલ પ્રદેશ જાણવું ખૂબ જ જરૂરી છે. અરુણાચલ પ્રદેશ જે છે એને લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન, કે સન ત્યાંથી ઉગે છે એવું કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ લેન્ડ ઓફ રાઇઝિંગ સન એનું બીજું નામ છે. માઉન્ટેન છે, નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં આ સૌથી જે છે એ લીટ ઓફ ધ માઉન્ટેન છે. ધ સ્ટેટ ઇઝ લાર્જેસ્ટ નોર્થન ઇસ્ટર્ન સ્ટેટ. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટની વાત કરીએ તો એમાં સૌથી લાર્જેસ્ટ સ્ટેટ એનો એરિયા છે. એ ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, આ ફેક્ટ એરિયાવાળો ફેક્ટ યાદ રાખતા નહીં. એની પાસે 160 કિલો ભૂટાન સાથે શેર કરે છે, બીજું ચાઇના સાથે શેર કરે છે, બર્મા સાથે બાઉન્ડ્રી શેર કરે છે. એટલું યાદ રાખજો મિત્રો, વધારે ડિટેલ યાદ રાખવાની નથી. સાથે સાથે એક બીજા બ્રિજ વિશે યાદ રાખવાનું છે આપણે, ભૂપેન હજારિકા સેતુ, જે હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે મેની અંદર, જેને આપણે ધોલા સદિયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજ જે છે કોની ઉપર બાંધવામાં આવે છે? લોહિત રિવર. લોહિત રિવર કોની બે ટ્રિબ્યુટરી છે? તો એ બ્રહ્મપુત્રા રિવરની જે નાનકડી ટ્રિબ્યુટરી છે. યાદ રાખજો, વિલેજ જે છે એ ધોલા વિલેજ છે, યાદ રાખજો. અને ધોલા વિલેજથી લગાવીને સાઉથની અંદર જો સદિયા છે એ સદિયા ગામ વિલેજ સુધી જાય છે. ફર્સ્ટ પરમેનન્ટ, આ જે ફર્સ્ટ એવો પહેલો પરમેનન્ટ રોડ હતો કે જે નોર્થન આસામ અને ઈસ્ટર્ન અરુણાચલ પ્રદેશને કનેક્ટ કરતો પહેલો એવો રોડ બન્યો છે. હવે બીજી વસ્તુ આની સાથે લોચો કે આ તત્વ યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકવાની સંભાવના આની વધારે છે મિત્રો, કે આ જે બ્રિજ છે ભૂપેન હજારિકા બ્રિજ, જેને ધોલા સદિયા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, એ 9.15 કિલોમીટર લોંગ છે. એટલે એ ઇન્ડિયાનો લોંગેસ્ટ બ્રિજ છે. જ્યારે લોંગેસ્ટની વાત કરીએ તો લેન્થ ખબર હોવી જોઈએ 9.15 કિલોમીટર. ધોલા સદિયા બ્રિજ અને કઈ રિવર પર? તો બ્રહ્મપુત્ર રિવર પર બાંધવામાં આવે છે, એટલું યાદ રાખજો મિત્રો. હવે હાલમાં જે શ્રીલંકા અને ઇન્ડિયા વચ્ચે બાયલેટરલ સિરીઝ દ્વિપક્ષીય જે ક્રિકેટની વન ડે ઇન્ટરનેશનલ રમાઈ ગઈ, એની અંદર ઇન્ડિયાએ શ્રીલંકાને 5-0 ડિફીટ કર્યું છે. આવું પહેલી વખત બન્યું છે કે વિઝિટિંગ કન્ટ્રી જે છે એને ઇન્ફ્લિક્ટ કર્યું છે 5-0થી. ઇન્ફ્લિક્ટ એટલે કોઈ પણ વ્યક્તિને એવી રીતે હરાવો, એવી રીતે પરિસ્થિતિમાં મૂકવો જેથી કરીને એ ખૂબ જ અણગમો વ્યક્ત કરે. આગળ વાત કરીશું મિત્રો, બીકમ્સ ધ ફર્સ્ટ વિઝિટિંગ કન્ટ્રી ટુ ઇન્ફ્લિક્ટ ધ 5-0 વિક્ટરી ઓન શ્રીલંકા. શ્રીલંકામાં જઈને શ્રીલંકાને 5-0થી વ્હાઇટ વોશ કરનાર દેશ કોણ છે મિત્રો? તો એ છે ઇન્ડિયા. આની અંદર કેટલાક રેકોર્ડ બન્યા છે. એક એમએસ ધોનીના નામે 100 સ્ટમ્પિંગ, બીજો વિરાટ કોહલીએ સેન્ચુરી લગાવી છે શ્રીલંકા સામે 8 સેન્ચુરી, અને એની ટોટલ જે સેન્ચુરી જે છે 30 થઈ ચૂકી છે. આમ સેન્ચુરીના રેકોર્ડની અંદર તેમણે રેકી પોન્ટિંગની બરાબરી કરી છે અને બીજા નંબરે છે. તેમનાથી આગળ સચિન તેંડુલકર છે માત્ર. હવે અહીંયા જે ઇન્ફ્લિક્ટ જે છે એનો મિનિંગ મેં અહીંયા મિત્રો લખ્યો છે, ટુ કોઝ સમવન ટુ એક્સપિરિયન્સ ઓર બી અફેક્ટેડ બાય સમથિંગ અનપ્લીઝન્ટ હાર્મફુલ ઇફેક્ટ, કે એવી જે હાર્મફુલ ઇફેક્ટ હોવી જે અનપ્લીઝન્ટ હોય, એનો આપણે કંઈ રિપેલ ના કરી શકીએ, સામે આપણે શરમજનક સ્થિતિમાં મૂકે. 5-0થી સિરીઝ આવી બહુ શરમજનક વાત છે મિત્રો. હવે વાત કરીશું, ખૂબ જ સારા સમાચાર અહીંયા છે કે ઓલિમ્પિયન રાજવર્ધનસિંહ રાઠોડ, એમણે ઓલિમ્પિયન છે મિત્રો, એમને હાલમાં જ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપવામાં આવ્યું છે યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ મિનિસ્ટ્રીના ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, સ્વતંત્ર દરજ્જાના રાજ્યમંત્રી બનાવવામાં આવે છે. હવે આ મિનિસ્ટર ઓફ સ્ટેટ શું કરે છે? ડાયરેક્ટલી રિપ્રેઝન્ટેશન કરે છે નરેન્દ્ર મોદીને, ત્યાં કોઈ કેબિનેટને રિપ્રેઝન્ટ કરવામાં આવતું નથી. રાઠોડ જે છે એ કોને રિપ્લેસ કર્યા છે? યાદ રાખજો, વિજય ગોયલને રિપ્લેસ કર્યા છે. અને એવું પહેલીવાર બન્યું છે કે કોઈ સ્પોર્ટમાંથી આવેલો માણસ સ્પોર્ટ મિનિસ્ટ્રી હેન્ડલ કરશે. ગોયલ જોડે આ મિનિસ્ટ્રી ક્યાંથી હતી? જુલાઈ 2016થી વિજય ગોયલને સ્પોર્ટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. રાઠોડની વાત કરીએ તો જ્યારે રિટાયર થયા હતા, કર્નલ થઈને રિટાયર થયા હતા 2013માં, આર્મીમાંથી રિટાયર થયા હતા, ઇન્ડિયન આર્મીમાં. એ કયા રેજિમેન્ટમાં કામ કરતા હતા? તો એ પણ યાદ રાખજો, ગ્રેનાડિયર્સ રેજિમેન્ટમાં કામ કરતા હતા. હવે રાઠોડની વાત કરીએ છીએ, કેટલી રોચક તો કે 2004નું જે એથન્સ ઓલિમ્પિક ગેમની અંદર એ ડબલ ટ્રેપ શૂટિંગની અંદર એમણે શું મેળવ્યો હતો મિત્રો? સિલ્વર મેડલ મેળવ્યો હતો અને આપણા દેશનું ગૌરવ વધાવ્યું હતું એમનો. એની સાથે સાથે એમણે ઘણી બધી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને એમના સ્પોર્ટના આવા યોગદાનને બદલ 2005માં પદ્મશ્રીનો પુરસ્કાર પણ એમને આપવામાં આવેલો છે.
હવે વાત કરું ચાઇનાની અંદર, કે ચાઇનાએ 500 મિલિયન યુઆન એટલે કે 76.4 મિલિયન જે છે ડોલર એ બ્રિક્સ કન્ટ્રી માટે એટલે કે જે બેંક છે એને ઇકોનોમિક અને ટેકનોલોજી કોઓપરેશન પ્લાન માટે આપ્યા છે પૈસા, અને સાથે સાથે 4 મિલિયન જે છે એક પ્રોજેક્ટ માટે બ્રિક્સના કોઈ પણ પ્રોજેક્ટ માટે આપ્યા છે એમણે, એટલે કે ટોટલ આપણે વાત કરીએ તો 80 મિલિયનની વાત થાય છે ટોટલ, એ ખાસ યાદ રાખજો મિત્રો. અને જાપાન ચીનના પ્રેસિડેન્ટ કોણ છે તો ઝી જિનપિંગ ચાઇનીઝ પ્રેસિડેન્ટ. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બ્રિક્સ બેંકનું નામ શું છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ત્યારબાદ વાત કરીશું કે યુનિયન મિનિસ્ટ્રી ઓફ વોટર રિઝર્વાયર અને હાલમાં જ ઉમા ભારતી જોડેથી જે ગંગા રિજ્યુનેશન મંત્રાલય છે એ લઈને કોને આપવામાં આવ્યું છે? તો એ નીતિન ગડકરી સાહેબને આપવામાં આવ્યું છે. નીતિન ગડકરીને ટાસ્ક જેવી મિનિસ્ટ્રી મળી છે એ તરત જ મુમેન્ટમાં આવી ગયા છે. એમણે એક ટાસ્ક ફોર્સ બનાવ્યું છે નમામિ ગંગા પ્રોગ્રામ માટે. ટાસ્ક ફોર્સનું કામ શું હશે? કે એની અંદર મિનિસ્ટર હશે, વિવિધ ઓફિશિયલ હશે વોટર રિસોર્સિસની અંદરથી, અર્બન ડેવલપમેન્ટના ઓફિસિયર હશે, ડ્રિંકિંગ વોટર સેનિટેશન રૂરલ ડેવલપમેન્ટના ઓફિસર હશે. આ બધા ભેગા થઈને શું કરશે? તો વેરિયસ એફર્ટ કરશે અને ગંગાને ક્લીન કરવાનું, કેવી રીતે ક્લીન કરી શકાય એનું જલ્દીથી મેપ તૈયાર કરશે. સાથે સાથે મિત્રો યાદ રાખો નમામિ ગંગે પ્રોગ્રામ જે છે એ યુનિયન ગવર્મેન્ટનો એક ખૂબ જ બહુ ઇન્ટિગ્રેટિવ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ શેના માટે છે? કે આપણી જે રિવર ગંગા છે, ગંગા માતા, એને ક્લીન કરવા માટેનું છે. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે છે હાલ બ્રિક્સ સમિટ માટે ચાઇના ગયેલા છે. એમણે ચાઇનીઝ પ્રેસિડેન્ટ ઝી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બાયલેટરલ ડાયલોગ કર્યો છે. અને બીજી વાત કરીએ તો આ બ્રિક દેશની અંદર બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા તો દેશ છે જ, પણ સાથે સાથે બીજા પણ કેટલાક દેશ છે જેમ ડાયલોગમાં પાર્ટિસિપેશન કર્યું છે. એમાં છે ઇજિપ્ત, ગ્યુના, મેક્સિકો, તાજિકિસ્તાન એન્ડ થાઇલેન્ડ. ત્યારબાદ 9th બ્રિક્સ જે છે એણે કયા બે ગ્રુપને જે ટેરરિસ્ટ તરીકે ડિક્લેર કર્યા છે? તો લશ્કરે તોયબા અને જૈશ એ મોહમ્મદ. એ યાદ રાખજો મિત્રો ઝાયમેન ડિક્લેરેશનની અંદર. આપણું જે સીબીડીટી છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી, એણે 4 એટલે કે મોર એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ APA ડિટેલ કર્યા છે. કયા સેક્શન માટે? ટેલિકોમ, બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ, એજ્યુકેશન. આ ચારે ચારની અંદર એણે એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ કર્યા છે, 4 પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ. મિત્રો એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ શું છે? જો તમારે એના વિશે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, હું એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટને સમજાવતો. આ ખૂબ જ મોટો ટોપિક છે મિત્રો, એને એક આખો વિડીયો 1.5 કલાકનો થઈ જાય એવો છે. જો તમને જોઈતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, હું એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ માટે વિડીયો અલગથી બનાવીશ. હવે આપણી જે યુનિયન મિનિસ્ટ્રી છે હેલ્થ અને ફેમિલી વેલફેરવાળી જે યુનિયન મિનિસ્ટ્રી છે એણે 2 કોન્ટ્રાસેપ્ટિવ્સ પ્રોગ્રામ લોન્ચ કર્યા છે, 2 ન્યૂ કોન્ટ્રાસેપ્ટિવ. એક છે અંતરા અને બીજું છે છાયા. અંતરા જે છે પ્રોગ્રામ કોન્ટ્રાસેપ્ટિવ ચોઇસ ફોર ધ કપલ, અને શેના માટે છે? કોન્ટ્રાસેપ્ટિવ ચોઇસ ફોર ધ કપલ, કે આપણો જે ફેમિલી રેશિયો છે એને આપણે જે આપણો ફર્ટિલિટી રેટ છે એ 2.1 લાવવાનો છે. આ કોન્ટ્રાસેપ્ટિવ કયા કયા છે? 10 રાજ્યોની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકા, હરિયાણા, વેસ્ટ બેંગાલ, ઉડીસા એન્ડ ગોવા. આગળ વાત કરું છું કે આ જે કોન્ટ્રાસેપ્ટિવ લોન્ચ કરવામાં આવી છે કયા મિશન અંતર્ગત કરવામાં આવે છે? મિશન પરિવાર વિકાસ ફેમિલી પ્લાનિંગ, આ મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવે છે. એનું મિશન શું છે? કે 2025 સુધીમાં આપણા દેશનો જે ટોટલ ફર્ટિલિટી રેટ TFR જે છે આપણે 2.1 લાવવાનો છે મિત્રો. હવે વાત કરીશું KV રામામૂર્તિ જે છે એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ બન્યા છે તમિલનાડુ મર્ચન્ટલાઇન બેંકના. એ ખાસ યાદ રાખજો. અને આના પહેલાંના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ હતા? તો ઉપેન્દ્ર કામત હતા, એટલું યાદ રાખજો. એમનું જે અપોઇન્ટમેન્ટ છે KV રામામૂર્તિ એ 3 વર્ષ સુધી મેનેજિંગ ડાયરેક્ટર, MD અને ચીફ એક્ઝિક્યુટિવ CEO બનશે મિત્રો. હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકવાની સંભાવના વધારે છે સ્પોર્ટમાંથી, ઇન્ડિયાની જે કોન્સમ ઉર્મિલા દેવી જે છે એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે 44 કિલોગ્રામ વેઇટ કેટેગરીની અંદર. ક્યાં મિત્રો? તો કોમનવેલ્થ યુથ બોયઝ એન્ડ વેઝ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જે છે હાલમાં ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે, ત્યાં એમણે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે. કોન્સમ ઉર્મિલા દેવી યાદ રાખજો, એ રેસલિંગ સાથે
વેઇટ લિફ્ટિંગ સાથે જોડાયેલા છે એ પણ યાદ રાખજો. એમણે પોતાના ફર્સ્ટ રાઉન્ડ જે કહેવામાં આવે છે સ્નેચ 57 કેજી ઊંચું કર્યું હતું અને 76 કેજી એને ક્લીન એન્ડ જર્કની અંદર ઊંચું કર્યું. આમ ટોટલી એમણે કેટલું કર્યું છે 133 કેજી. હવે ઇન્ડિયા અને મ્યાનમાર વચ્ચે સૌથી પહેલાં બાય ડીઝલ 30 મેટ્રિક ટન ઓફ હાઈ સ્પીડ ડીઝલ સેન્ડ ફર્સ્ટ કન્સાઇનમેન્ટ જે છે ઇન્ડિયાથી મ્યાનમાર મોકલવામાં આવ્યું છે એ રોડ મારફતે. મિત્રો આ જે છે ન્યુમિંગલંગ રિફાઇનરી લિમિટેડ જે છે સપ્લાઇંગ ધ HST ટુ બાંગ્લાદેશના હાઈ સ્પીડ ડીઝલ જે બાંગ્લાદેશને પહોંચાડે છે. સાથે વાત કરીએ છીએ કે આપણે જે કેમ પહોંચાડવામાં આવે છે તો આપણે જે ઇન્ડિયા એક્ટ ઇઝ પોલિસી જે છે એના અંતર્ગત મૂકવામાં આવે છે. ઓલરેડી ઇન્ડિયાએ અત્યારે એક્સપોર્ટ કરી નાખ્યું છે. કેટલું ઇમ્પોર્ટ કર્યું છે તો 700 મેટ્રિક ટન ઓફ ધ પેરાફિન વેક્સ ટુ ધ મ્યાનમારને આપણે ઓલરેડી એક્સપોર્ટ કરી ચૂક્યા છે. ત્યારબાદ કરીશું સિંગાપુર બેઝ એક કંપની બેંક છે DBS જેને ફાઈનલી અપ્રુવલ મળી ચૂકી છે RBI દ્વારા વોલી ઓન સબસિડરી બેંક તરીકે કામ કરવાનું. DBS આ જે છે શું પહેલી બેંક છે જેને પરમિશન મળી છે? ના મિત્રો, બીજી બેંક છે. પહેલી બેંક છે જે SBM. હવે DBS બેંકની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર એનું સારું એવું નેટવર્ક છે. કોના દ્વારા? ડીજી બેંક દ્વારા. એના કસ્ટમર કેટલા છે તો 1.5 મિલિયન કન્ઝ્યુમર એના અવેલેબલ છે. DBS ઓપરેટ 12 બ્રાન્ચથી ઓપરેટ કરે છે. ત્યારબાદ હવે ક્વેશ્ચન શરૂ કરીશું કે વિચ યુનિયન મિનિસ્ટ્રી લોન્ચ ધ 2 ન્યુ કોન્ટ્રાસેપ્ટિવ અંથરા એન્ડ છાયા? તો આ છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી અફેર જે છે એમણે લોન્ચ કરી છે. આગળ વાત કરીશું કઈ કન્ટ્રી જે છે એનામાં ડિસ્પેચ કર્યું છે ઇન્ડિયાએ ફર્સ્ટ ડીઝલ કન્સાઇનમેન્ટ? તો એ છે મ્યાનમાર. ત્યારબાદ જે બેંક છે આપણી KV રામામૂર્તિ જે છે એ કઈ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ બન્યા? CEO બન્યા છે તમિલનાડુ મર્ચન્ટાઇલ બેંકના. હાઉ મેની બિલિયન્સ ફંડિંગ પ્લાન ફોર બ્રિક્સ અનાઉન્સ બાય ચાઇના? ચાઇના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કેટલું પ્લાન છે? તો 80 મિલિયન ફંડ. આગળ વાત કરીશું કે વિચ બેંક બીકમ્સ ધ સેકન્ડ બેંક ટુ ગેટ ધ પ્રિન્સિપલ નોટ ટુ ઓપરેટ ફૂલી ઓન? કઈ બેંકને દરજ્જો મળ્યો છે ફૂલી ઓન યુનિટ તરીકે કામ કરવાનું? તો એ છે DBS બેંક. મિત્રો એ ખાતરી રાખજો. અને પહેલી કોઈ છે તો મિત્રો એ પણ યાદ રાખજો SBM. હવે જે કોમનવેલ્થ યુથ એન્ડ વેટ લિફ્ટિંગની અંદર કોણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે? તો છે કોન્સમ ઉર્મિલા દેવી હાંસલ કર્યો છે મિત્રો, એ યાદ રાખજો. ત્યારબાદ ન્યૂ સ્પોર્ટ મિનિસ્ટર કોને અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, શ્રી રાજવર્ધન સિંહ રાઠોડ. ત્યારબાદ આપણે જે પ્રકૃતિ ખોજ એન્વાયરમેન્ટ લોન્ચ કરવામાં આવી છે એ કોના સંદર્ભમાં એટલે કયા દિવસે લોન્ચ કરવામાં આવી છે? તો એ નેશનલ ટીચર્સ ડેના રોજ લોન્ચ કરવામાં આવી છે, એટલું યાદ રાખજો મિત્રો. ફોર કઈ રિવર જે છે ટાસ્ક ફોર્સ ટુ કઈ રિવરને બચાવવા માટે કઈ રિવરને ક્લીન કરવા માટે ટાસ્ક ફોર્સ અત્યારે હાલ યુનિયન ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવી છે? તો જે ગંગા. ત્યારબાદ વિથ હુમ DIPP એ સોશિયલ મીડિયા કેમ્પેનિયન ટુ પ્રમોટ ધ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GIને પ્રમોટ કરવા માટે DIP દ્વારા પ્રમોશન કરવામાં આવ્યું? તો સેલ ફોર IPR પ્રમોશન એન્ડ મેનેજમેન્ટ CPM. ત્યારબાદ કે CBDT દ્વારા કેટલા એડવાન્સ પ્રાઇસિંગ જે છે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા છે? એ 4. અને આ કોની સાથે કરવામાં આવે છે? તો UK સાથે, એટલું ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ કે ન્યૂ ચેરમેન ઓફ સિન્ડિકેટ બેંકના નવા ચેરમેન કોણ છે? તો અજય વિપિન નાનાવાટી સિન્ડિકેટ બેંકના નવા ચેરમેન છે. ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો લ્યુઈસ હેમિલ્ટન. એ બ્રિટનના છે મિત્રો. એ કઈ ગાડી ચલાવે છે? તો એ મર્સિડીઝ ચલાવે છે મિત્રો, એટલું યાદ રાખજો. અને સાથે સાથે એમણે કોને હરાવ્યા એમણે? તો મેક્સ વર્સ્ટપેનને હરાવ્યા હતા. અને જે છે રેડ બુલ ચલાવે છે મિત્રો મેક્સ વર્સ્ટપેન. અને જીત્યા કોણ છે? તો લ્યુઈસ હેમિલ્ટન. ત્યારબાદ ત્રિમૂલ જે લો મોકર છે હમણાં પાસ થઈ ગયા છે, એમનું નામ છે સુલતાન અહેમદ. બ્રિક્સ જે છે યાદ રાખજો મિત્રો. હવે આ ક્વેશ્ચન ટિપિકલ થાય છે, થોડો હાઈ ક્વેશ્ચન મૂક્યો છે અહીંયા મેં. ચાઇના હેઝ કન્ટ્રીબ્યુટેડ, ચાઇનાએ અમાઉન્ટ કેટલી USD અમાઉન્ટ કન્ટ્રીબ્યુટ કરી છે ઇકોનોમિક કોઓપરેશન? મિત્રો યાદ રાખજો, માત્ર ઇકોનોમિક કોઓપરેશન પૂછાય તો એ 76 આવશે. અને ટોટલ અમાઉન્ટની વાત કરીશું તો +4 કંઈને આવશે મિત્રો, ટોટલ 80 થશે. ક્લિયર? જે તઝાકિસ્તાન છે તેમણે ગવર્મેન્ટ હેઝ બેન ઇટ્સ વુમેન ફોર વિયરિંગ વેલ્સ, જે વેલ્સ પહેરવાથી મના કરી નાખ્યા છે. એમણે કીધું કે જે આપણો ટ્રેડિશનલ જે નેશનલ ક્લોથ છે
એના પર જ રહો. આપણે કોઈ વધારે વેલ્સ કે કંઈ મોઢું ઢાંકવાની, શોલ્ડર ઢાંકવાની, એ બી કંઈ માથું ઢાંકવાની જરૂર, વેલ્સ એટલે કે એવું કોઈ પણ કપડું કે જે આપણે મોઢા પર બાંધીને ફરતા હોઈએ છીએ, શોલ્ડર ઢાંકી દઈએ છીએ, એવું કંઈ કરવાની જરૂર નથી. આમાંથી કઈ ગવર્મેન્ટ છે જેણે બેન કર્યું છે? તો તઝાકિસ્તાન છે. આગળ વાત કરીશું કે નેચરલ ક્લાઇમેટના કારણે ચાઇનાની અંદર બહુ મોટો લેન્ડફોલ થયો છે. તો એ જે લેન્ડફોલ છે એ કયો ટાઇફૂન આવ્યો છે? તો મવાર. અને આ વર્ષે કેટલા ટાઇફૂન આવ્યા ચાઇનાની અંદર? તો 16મો ટાઇફૂન છે મિત્રો, યાદ રાખજો. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ જે છે એમણે એક અપ્રુવલ આપ્યું છે આયુષ યુનિવર્સિટી સ્થાપવા માટે હરિયાણાની અંદર, કુરુક્ષેત્રની અંદર આયુષ યુનિવર્સિટી ક્યાં સ્થાપવાની છે, સ્થાપના થવાની છે મિત્રો? તો યાદ રાખજો એ હરિયાણાની અંદર થવાની છે. આગળ વાત કરીશું કે જે આઈપીઆર છે, પ્રમોશન ઓફ ધ લોન્ચ ધ સોશિયલ મીડિયા કેમ્પેન કર્યું છે ઇન્ડિયન જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન માટે. ઓકે, તો અહીંયા જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે કેમ્પેન લોન્ચ કરવામાં એની અંદર જીઆઈનો મતલબ શું થાય છે? તો યાદ રાખજો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન મિત્રો, યાદ રાખજો. ફર્સ્ટ સેન્ચુરી જે છે, ફર્સ્ટ સેન્ચુરીનું બુદ્ધિસ્ટ સાઇટ આપણને મળ્યું છે એ કયા રાજ્યમાંથી મળી આવ્યું છે? તો એ ખાસ યાદ રાખજો, એ છે આપણું રાજ્ય આંધ્રપ્રદેશ. હવે આંધ્રપ્રદેશના ગવર્નર કોણ છે? તો એ યાદ રાખજો ESL નરસિમ્હન. ડેપ્યુટી ગવર્નર ઓફ RBI કોણ છે? તો SS મુંદ્રા, BP કોનોકો અને વિરલ આચાર્ય, આ ત્રણે ત્રણ ડેપ્યુટી ગવર્નર છે. સાથે સાથે 4 ડેપ્યુટી ગવર્નરો છે યાદ રાખજો. RBIની અંદર એક ગવર્નર આપણને ખબર છે ઉર્જિત પટેલ, અને 4 ડેપ્યુટી ગવર્નર, 3 અહીંયા લખેલો, ચોથો છે NS વિશ્વનાથન. 4 ડેપ્યુટી ગવર્નર હોય છે મિત્રો, એ યાદ રાખજો. મિત્રો આ હતા 5 સપ્ટેમ્બર 2017 કરંટ અફેર્સ. અહીંયા મેં ડિટેલને થોડું, અહીંયા જે પણ કરંટ અફેર્સ છે એને ડિટેલમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મને મોટિવેટ કરી શકો છો, જેથી કરીને આવા હું વિડીયો બનાવતો રહું રોજે રોજ કરંટ સિરીઝની. તમારા પ્રતિભાવો, તમારો કોઈ ટોપિક જેના વિશે તમારે વિડીયો બનાવવા માંગતા હો એ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેસબુક પર, તમારા વોટ્સઅપ દ્વારા બીજા લોકો સુધી પહોંચાડવા વિનંતી. અને બીજી વસ્તુ કે જો તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લે.